ગત તારીખ 21 એપ્રિલના રોજ હોંગકોંગમાં રમાયેલી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંજલી સાંગલે અને પ્રકાશ સાંગલે પિતા પુત્રીની જોડીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં એશિયા 16 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. મૂળ મહારાષ્ટ્રના સાંગલીમાંના ગામના વતની અને વર્ષોથી સુરતમાં રહેતા પ્રકાશ સાંગલે અને પુત્ર અંજલી સાંગલે એશિયન પાવર લિફ્ટિંગમાં ભાગ લીધો હતો. અંજલી સાંગલે 49 કિલોગ્રામ વેટ કેટેગરીની જુનિયર સ્પર્ધામાં ગોલ્ડન મેડલ પ્રાપ્ત કર્યો હતો અને પિતા પ્રકાશ સાંગલે 26 કિલોગ્રામ વેટ કેટેગરીમાં માસ્ટર 1 સ્પર્ધામાં ભાગ લઈને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. બંને પિતા પુત્રની જોડીએ મેડલ પ્રાપ્ત કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું અને રવિવારે બપોરે સુરત રેલવે સ્ટેશન પર પિતા પુત્રીનું આગમન થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અંજલીએ ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને નેશનલ ચેમ્પિયનશીપમાં પણ દેશનું ગૌરવ વધાર્યું હતું. कैसा लगता है? अभी बहुत प्राउड फील हो रहा है कि भारतीय देश में जाके मैंने अपने इंडिया का नाम रोशन किया और इंडिया के लिए गोल्ड मेडल. सूरत की पब्लिक और जनता को आप क्या मैसेज देंगे? सूरत की पब्लिक और जनता को मैं शुक्रिया अदा करना चाहती हूँ. आज उनकी वजह से भी मैं यहाँ पे हूँ. उनका भी बहुत बड़ा मेरा सपोर्ट है. मेरे घर के, मेरे फैमिली, मेरे फ्रेंड्स, मेरा समस्त मराठा समाज. ये पूरा श्रेय किसको जाता है? मेरा पूरा श्रेय मेरे काका, मेरे दोनों भाई, बहन, बाबा. सूरत से आप दो ही लोग थे? सूरत से आप गए थे, दो ही लोग थे ओलंपिक के अंदर. हिंदुस्तान के और कितने खिलाड़ी उधर? 35 खिलाड़ी थे. किसको किसको सिल्वर और किसको किसको गोल्ड? बहुत सारे, मतलब 4 प्लेयर को गोल्ड मिला है, 5-6 प्लेयर को सिल्वर और बाकी सब जो रहे उनको ब्रॉन्ज मिला. सूरत की जनता को आप क्या मैसेज देना चाहोगे? सूरत को जनता को ये कहूँगी कि आपको जिसमें इंटरेस्ट है, जो चीज़ आप कुछ करना चाहते हैं वो करिए. आप जरूर एक ना एक दिन आगे बढ़ेंगे. ब्यूरो रिपोर्ट, क्राइम 7 न्यूज़, सूरत.